નમસ્કાર વિદ્યાર્થી મિત્રો આજે આપણે ધોરણ ત્રણ ગણિતનું સામૂહિક મૂલ્યાંકન કસોટીનું સપ્ટેમ્બર માસમાં લેવામાં આવતું પેપર ક સોલ્યુશન જોઈશું તો છે પ્રશ્ન એક વિભાગ અ ને વિભાગ બ સાથે સાચી રીતે જોડો તો વિભાગ અમાં આપેલા છે અને વિભાગ બમાં આપેલા છે કે પ્રશ્ન એક તેત્રીસ અને તેપનની બરાબર વચ્ચે આવતી સંખ્યા કઈ છે તેતાલીસ છ બે અડધી સદી વધતા ઓગણીસ બરાબર કેટલા થશે સિક્સટી નાઇન ત્રણ સદીમાં ત્રણ ઓછા બરાબર કેટલા થશે સત્તાણું નાઇન્ટી સેવન ચાર દસ રૂપિયાનો એક સિક્કો વત્તાં પાંચ રૂપિયાનો એક સિક્કો બરાબર કેટલા થશે પંદર રૂપિયા પાંચ બે એકમ અને ત્રણ દશક બરાબર કેટલા થશે છ બત્રીસ હવે અહીં પ્રશ્ન બે છે તેમાં ખાલી જગ્યા પૂરો તો એક આઠસો ચાલીસ આઠસો એકતાલીસ ખાલી જગ્યા આઠસો તેતાલીસ આઠસો ચુવાલીસ તો શું ખાલી જગ્યામાં શું આવશે આઠસો બેતાલીસ પછી બે ત્રણસો અઠ્ઠાણું ત્રણસો નવ્વાણું પછી ખાલી જગ્યા છે શું આવશે ચારસો ત્રણ ખાલી જગ્યા છસો દસ છસો અગિયાર છસો બાર તો શું જવાબ આવશે છસો નવ ચાર ખાલી જગ્યા સો પછી એકસો એક શું જવાબ આવશે નવ્વાણું પાંચ ઓગણપચાસ ખાલી જગ્યા પછી તો શું આવશે હવે પ્રશ્ન છે ત્રણ સૂચના મુજબ જવાબ આપો તો એક સરવાળો કરો પાંચસો ત્રણ વધતા ત્રણસો પંચ્યાસી તો બરાબર શું જવાબ આવશે આઠસો અઠ્યાસી પછી બે સરવાળો કરો ત્રણસો ત્રેસઠ ચારસો અઠ્ઠાવન તો શું આવશે આઠસો એકવીસ પછી ત્રણ સોમાં બસો ઉમેરતા કેટલા મળે આપણને સોમાં બસ્સો ઉમેરતા આપણને ત્રણસો મળે હવે અહીં પ્રશ્ન ચાર છે સૂચના મુજબ જવાબ આપો તો એક એક મોબાઈલ બનાવતી કંપનીમાં પ્રથમ દિવસે બસો સડસઠ મોબાઈલ બન્યા બીજા દિવસે એકસો ત્રેવીસ મોબાઈલ બન્યા હોય તો બંને દિવસમાં થઈને કુલ કેટલા મોબાઈલ બન્યા હશે તો પ્રથમ દિવસ એકસો બસો સડસઠ વત્તા એકસો ત્રેવીસ બરાબર ત્રણસો નેવું મોબાઈલ બંને દિવસે કુલ બન્યા હોય મહેશે બસો તેરની ખાંડ અને ત્રણસો બાણુંની ચા ખરીદી હોય તો તેણે કુલ કેટલાની ખરી રૂપિયાની ખરીદી કરી હશે તો બસો તેરની ખાંડ વત્તા ત્રણસો બાણું બરાબર છસો પાંચ રૂપિયાની ખરીદી કરી હશે પછી ત્રણ એક લીટર દૂધના પચાસ રૂપિયા હોય તો બે લીટર દૂધના કિંમત કેટલી હોય બે લીટર દૂધની કિંમત પચાસ ગુણ્યા બે બરાબર સો રૂપિયા હવે પ્રશ્ન પાંચ વિભાગ અને વિભાગ બ સાથે સાચી છે જોડો તો વિભાગ આમાં છે એક હજાર સેન્ટીમીટર બરાબર શું થશે દસ મીટર પછી બે ચાર મીટર બરાબર શું થશે વિભાગ બઉમાંથી ચારસો સેન્ટીમીટર પછી ત્રણ બસો દસ સેન્ટીમીટર બરાબર શું થશે વિભાગ બઉમાંથી બે મીટર અને દસ સેન્ટીમીટર પછી સાત હજાર સેન્ટીમીટર બરાબર શું થશે સિત્તેર મીટર અને પાંચ નવ મીટર બરાબર શું થશે નવસો સેન્ટીમીટર